ઈએમએમ નેગેટિવ બ્લડ ગ્રુપ મળી આવ્યું છે રાજકોટની આ વ્યક્તિને હાર્ટ સર્જરી કરાવવાની હતી પરંતુ કોઈનું બ્લડ મેચ ન થતાં સર્જરી થઈ શકી નહોતી ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું આ બ્લડ ગ્રુપ ધરાવતી દુનિયાની દસમી વ્યક્તિ છે વિશ્વભરમાં ડોક્ટરો અને મેડિકલના નિયમોને આધીન આ વ્યક્તિની ઓળખ છુપાવવામાં આવી છે દુર્લભ ગણાતું ઈ એમ એમ નેગેટિવ બ્લડ ગ્રુપનો ભારતનો આ પહેલો કિસ્સો છે તેમજ નવી બ્લડ ગ્રુપ સિસ્ટમનું રિસર્ચ ત્રણ ગુજરાતી સહિત ચાર ડોક્ટરોએ કર્યું છે ડોક્ટર રીપલ શાહ ડોક્ટર સ્નેહલ સેન્જલિયા ડોક્ટર સન્મુખ જોશી અને ડોક્ટર હરિમૂર્તિનો સમાવેશ થાય છે અને જ્યારે તેમણે પ્રથમ બ્લડ સેન્ટરનો અને અમારો કોન્ટેક્ટ કર્યો ત્યારે અમને પણ સેમ અનુભવ થયો કે પેશન્ટને એક પણ બ્લડ ગ્રુપ મેચ નહોતું આવતું સો વી ટ્રાઈડ વિથ ડિફરન્ટ મેથડ્સ ટુ શોધવા માટે કે એને કયું બ્લડ ગ્રુપ છે કે શું પ્રોબ્લેમ છે એના માટે અમે એમના સંતાનો બંને બાળકો જેનો સેમ્પલ લઈને એને આપવાની કોશિશ કરી પણ એમના બંને બાળકોનું બ્લડ ગ્રુપ પણ મેચ નહોતું આવતું ત્યારબાદ અમે સેમ્પલ અને ન્યુઅર્ક મોકલ્યું ફર્ધર એનાલિસિસ માટે કે કંઈક સમથિંગ ડિફરન્ટ છે જે બધા જ યુનિટ સાથે ઇનકમ્પેટેબલ આપી રહ્યો છે અને આપણે પેશન્ટને કોઈ બ્લડ આપી શકતા નથી અને પેશન્ટનું ઓપરેશન ડીલે થઈ રહ્યું હતું ત્યારબાદ ન્યુયોર્ક બ્લડ સેન્ટરે ડિફરન્ટ એનાલિસિસ કરીને એવું શોધ્યું કે એ પેશન્ટનું બ્લડ ગ્રુપ સાવ જ ભિન્ન પ્રકારનું છે જેને ઈ ડબલ એમ નેગેટિવ બ્લડ ગ્રુપ કહીએ છીએ દુનિયામાં ફક્ત આવા દસ પેશન્ટ્સ છે આ ચાર ડોક્ટરોએ એશિયન જર્નલ ઓફ ટ્રાન્સફ્યુઝન સાયન્સમાં એન્ટી ઈએમએમ નવી રક્ત જૂથ સિસ્ટમ ઈએમએમ ઓ ફોર્ટી ટુને વ્યાખ્યાયિત કરતા ભારતીય દર્દીમાં ઉચ્ચ ઘટના એન્ટિજન ઈએમએમ માટે એક દુર્લભ વિશિષ્ટતા પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે પેપરમાં જણાવ્યું હતું કે ઇએમએમ નવી બ્લડ ગ્રુપ સિસ્ટમ તરીકે ઓળખવામાં આ કેસ મહત્વનો હતો જેને આઈએસબીટીઓ ફોર્ટી ટુ નામ આપવામાં આવ્યું હતું ગોલ્ડન બ્લડ પહેલીવાર ઓગણીસો એકસઠમાં તપાસમાં સામે આવ્યું હતું એક ઓસ્ટ્રેલિયન મહિલા ગર્ભવતી હતી ત્યારે તેના ગોલ્ડન કલરના રક્ત વિશે જાણવા મળ્યું હતું ડોક્ટરને લાગ્યું હતું કે આર એચ નલને કારણે તેનું બાળક પેટમાં જ મરી જશે સૌથી પહેલાં ઓગણીસો એકમાં ઓસ્ટ્રેલિયન ફિઝિશિયન કોલ લેન્ડ સ્ટીનરે રક્તના પ્રકાર વિશે રિસર્ચ કર્યું હતું ઓગણીસો નવમાં તેમણે બ્લડના ચાર ભાગોમાં ડિવાઈડ કર્યા હતા જેને આપણે સામાન્ય રીતે એ બી એ બી અને ઓ નામથી ઓળખીએ છીએ તેની તપાસ માટે ઓગણીસો ત્રીસમાં તેમને નોબલ પુરસ્કાર મળ્યો હતો